લઘુમતી શાળાઓમાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાને મુદ્દે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરશે. મહત્વનું છે કે લઘુમતી શાળાઓમાં ફાળવાયેલા 2000 પૈકી 300 બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે, તો આ મામલે ઝડપી સુનાવણી થાય તે માટે રાજ્ય સરકાર પિટિશન કરશે. અમદાવાદમાં ડીએ ઓફિસ ખાતે એનએસયુઆએ હોબાળો કર્યો. બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલના નિયમોનું ઉલ્લંઘન કરી ફી વસૂલતી હોવાના આક્ષેપ સાથે એનએસયુઆએ રોષ કર્યો. તો આ મુદ્દે ડીએઓને રજૂઆત કરવા, તપાસ કરીને પગલાં લેવાના પણ ડીએઓએ ખાતરી આપી હતી. સુરતમાં જાતિ નિયામક કચેરી બહાર લાંબી લાઈનો લાગેલી જોવા મળી. જાતિના પ્રમાણપત્ર માટે વિદ્યાર્થીઓ સહિત વાલીઓને વહેલી સવારથી લાંબી કતારો લાગી. મહત્વનું છે કે વિવિધ ક્ષેત્રમાં પ્રવેશ અને અનામતના લાભ મળે તે માટે જાતિનું પ્રમાણપત્ર જરૂરી હોય છે. તો પીએસઆઈ દેવેન્દ્રસિંહે કરાયેલી આત્મહત્યાના કેસમાં તેના પત્ની ડિમ્પલ રાઠોડે પત્રકાર પરિષદનું આયોજન કર્યું, જેમાં તેમણે કહ્યું કે પતિએ કરેલી આત્મહત્યાના કેસમાં તપાસ નથી કરવામાં આવી અને યોગ્ય તપાસની સાથે ન્યાયની માંગ કરી હતી. તો ડિમ્પલ રાઠોડે આરોપ લગાવતા કહ્યું કે અમે સીએમથી લઈને રાજ્યમંત્રી સુધીની રજૂઆત કરી છે, છેલ્લા 5 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છીએ, અમને માત્ર ન્યાય માટે આશ્વાસન આપવામાં આવે છે. તો ન્યાયની માંગ સાથે મૃતક પીએસઆઈના પત્નીએ કહ્યું કે આગામી 7 દિવસમાં ન્યાય નહીં મળે તો વિધાનસભામાં આત્મહત્યા કરશે અને સાથે તેમણે તપાસ બહારની એજન્સીને પણ સોંપવાની માંગ કરી. તો મહેસાણાના કડીમાં એક નિષ્ઠુર માતાએ જ 12 દિવસની દીકરીની હત્યા કરી. લુહાર ઊંડીફળીમાં કળિયુગી માતાએ 12 દિવસની દીકરીને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં નાખી હત્યા કરી. જોકે બાદમાં માતાએ પોતાના ગુનાની પણ કબૂલાત કરી હતી. સુરતમાં બીઆરટીએસ બસની અડફેટે મહિલાનું મોત થયું. પર્વત પાટિયા પાસે બીઆરટીએસે મહિલાને અડફેટે લીધી કે જેમાં મહિલાનું મૃત્યુ થયું. અમદાવાદના માંડલના કરશનપુરા ગામમાં ગત રાત્રિએ એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. જૂની અદાવતને લઈને અથડામણ થઈ કે જેમાં 8 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાસકાંઠામાં એક ઠગ ટોળકી ઝડપાઈ. થરાદમાં સોનાના દાગીના ધોવાનું કહીને ઠગાઈ કરતા 2 શખ્સો ઝડપાયા. બંને શખ્સોને પકડીને ગામના લોકોએ મેથી પાક ચખાડ્યો. ઠગ ટોળકી પાસેથી પાવડર, કેમિકલ અને સાણસી મળી આવ્યા. તો બનાસકાંઠામાં થરાદની કેનાલ પાસે અજાણ્યા શખ્સોએ એક યુવાનની ચેન લૂંટવાનો પ્રયત્ન કર્યો. ગાડીમાં બેઠેલા યુવાનના ગળાના ભાગે છરીના ઘા મારી ચેન લૂંટવાનો પ્રયત્ન કર્યો, જેમાં યુવાન ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. તો ઘટનામાં અજાણ્યા શખ્સોએ પોલીસ સામે ફરિયાદ દાખલ કરાવી. મહેસાણાના રાધનપુર રોડ પર યુવાને હુમલો થયાની ઘટના સામે આવી. ક્રિષ્ણા આર્કેડ માર્કેટ પાસે પાર્કિંગ મામલે યુવાન પર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો કે જેમાં યુવાન ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પાટણ ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા. દરોડા પાડીને પોલીસે 5થી વધારે શખ્સોની અટકાયત કરી અને કિંબુવા ગામની સીમ અને કેનાલના આસપાસના વિસ્તારમાં રેડ પાડી કાર્યવાહી કરી હતી. અમદાવાદના ફતેવાડીના ઝેબા ફ્લેટના ચોથા માળે ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું છે. ગત રાત્રિએ વેજલપુર પોલીસે દરોડા પાડ્યા અને કોલ સેન્ટરને ઝડપી પાડ્યો. તો આ મામલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં સુરત તંત્ર હરકતમાં આવી ગયું છે. ફાયર વિભાગે શહેરની તમામ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે સોમવારે અમદાવાદમાં બાળકોની એક હોસ્પિટલમાં લાયસન્સ વિના ચાલતી કેન્ટીનમાં ગેસ લીક થતા આગ લાગી હતી. મોરબીમાં પ્રતિબંધિત હાથાજોડી અને ઇન્દ્રજાળ સાથે 3 વેપારી ઝડપાયા. હાથાજોડી અને ઇન્દ્રજાળનો વેપાર કરતા 3 વેપારીને ફોરેસ્ટ વિભાગે ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે હાથાજોડી ચંદનકોના શરીરનો એક ભાગ છે, જ્યારે ઇન્દ્રજાળ દરિયાઈ જીવ છે. ભરૂચ નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળાની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો અને એક બેડ પરથી 2 થી 3 દર્દીઓ જોવા મળ્યા. હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને ઈએનટી ડોક્ટર્સનો પણ અભાવ જોવા મળ્યો. અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી કરતા 2640 લોકોને નોટિસ આપીને 12.54 લાખનો દંડ વસૂલ્યો છે. જાહેરમાં થૂકનારા 412 લોકો પાસેથી રૂપિયા 48,000 વસૂલવામાં આવ્યા. તો જાહેરમાં યુરિનલ કરવા મામલે પણ 137 લોકો પાસેથી 11,000 અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશમાં 6 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો.
तो गोधरा में मेशरी नदी में आवेली नगरपालिका की पाइपलाइन में भंगाण थयुं। पानी की लाइन में भंगाण थता पानी ना फुवारा निकळ्या अने हजारों लीटर पानी वेठायुं हतुं। द्वारका में पानी की चोरी करना सामे पुरवठा अधिकारी कार्यवाही करी। ओखा तरफ जती पानी की लाइन में चोरी ने मामले स्थानिक रहनाक मकानों और खेतर में पानी की लाइन साथ जोड़ायेला गैरकायदेसर कनेक्शन कापी नाखवामां आव्या। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ અને માત્ર 30 મિનિટ પાણી મળતા હોવાથી નાના બાળકો સહિત મહિલાઓ હાથમાં વેડા લઈને ટાંકાની આસપાસ બેસી જાય છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। અમરેલીમાં પાણીની શોધમાં સિંહો ભટકી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે। થોડા દિવસે આ સિંહો રોડ ક્રોસ કરી રહ્યા હતા અને તે દરમિયાન વાહન ચાલકોએ આ વીડિયો ઉતાર્યો તો વીડિયોમાં રાજુલાથી ખંભા માર્ગના હોવાની શક્યતા છે। We'll be right back।